કહેવાય છે કે કિસ્મતમાં બધું મળી જાય એવું આસાન હોતું નથી, પણ એને મેળવવા માટે રાત અને દિવસ એક કરવા પડે છે. દોસ્તો, મેં તમને જીએસઆરટીસીની અનેક પ્રકારની ગુજરાતી માહિતીઓ આપી છે, પણ આજનો આપણો આ વિડીયો બધા વિડીયો કરતાં અલગ જ છે. અને આ વિડીયોને જો તમે ધ્યાનથી જોશો તો તમને સફળતાના પગથિયે ચડવા જરા પણ વાર નહીં લાગે. કેમ કે દોસ્તો, આજે હું એક એવા મહાન વ્યક્તિની લાઈફ સ્ટોરી હું તમને કહેવા જઈ રહ્યો છું, અને એ મહાન વ્યક્તિની લાઈફ સ્ટોરી તમે ધ્યાનથી જોશો તો દોસ્તો, તમારા જીવનમાં જે પણ મુસીબતો આવે છે એ મુસીબતો તમને કાંઈ જ નહીં લાગે, અને એ મુસીબતો તમને સિમ્પલ લાગશે. દોસ્તો, આ કહાની છે અમેરિકાના મહાન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની. આ કહાનીની શરૂઆત થાય છે 12 ફેબ્રુઆરી 1809માં, જ્યારે આ મહાન વ્યક્તિનો જન્મ એક ઝૂંપડીમાં રહેવાવાળા એક ગરીબ પરિવારમાં થયો હતો, અને કેટલાય વર્ષ મહેનત કર્યા પછી અમેરિકાના મહાન રાષ્ટ્રપતિ બન્યા હતા. અને આ વ્યક્તિ માટે વ્હાઇટ હાઉસનું પહોંચવા માટેનું સફર એટલું મુશ્કેલી અને એટલું કઠિનાઈમાં હતું કે આખા અલગ જ અંદાજમાં હતું. અને જો અબ્રાહમ લિંકનની જગ્યાએ કોઈ બીજો હોત તો ડિપ્રેશનમાં આવી અને ક્યારના આત્મહત્યા કરી લીધી હોત. અને શરૂ કરીએ અબ્રાહમ લિંકનની બચપનથી કહાની. જ્યારે અબ્રાહમ લિંકન 2 વર્ષના હતા ત્યારે એમના પરિવારને એક જમીન વિવાદના કારણે એક ઝૂંપડાવાળું ઘર છોડવું પડ્યું હતું અને બીજી જગ્યાએ રહેવા લાગ્યા. દોસ્તો, તમે અંદાજો લગાવી શકો છો કે એક ઝૂંપડામાં રહેવાવાળા પરિવાર અને જ્યારે એમના ઝૂંપડાવાળું ઘર પણ એમને છોડવું પડે ત્યારે એમના પરિવાર પર શું વીતતી હશે એ દોસ્તો તમે અંદાજો લગાવી શકો છો. અને આ તો ખાલી પ્રોબ્લેમની શરૂઆત જ હતી, પણ પ્રોબ્લેમ તો આગળ છે. અને ફરીથી 5 વર્ષ એ બીજે ઘરમાં રહ્યા અને ફરીથી એમને એક જમીન વિવાદના કારણે એમને એક ઘર પણ છોડવું પડ્યું. અને એ સમયમાં અબ્રાહમ લિંકનની ઉંમર હતી ફક્ત 7 વર્ષ. અને પછી અબ્રાહમ લિંકનનો પરિવાર એક નદી કિનારે રહેવા લાગ્યો, જ્યાં અબ્રાહમ લિંકનના પિતા ખેતી પણ કરતા હતા. દોસ્તો, આ મુસીબતો તો કાંઈ જ ન હતી, પણ સૌથી મોટી મુસીબતો તો હવે શરૂ થતી હતી. કેમ કે જ્યારે અબ્રાહમ લિંકન 9 વર્ષના હતા ત્યારે એમના મોમ એક બીમારીના કારણે એક્સપાયર્ડ થઈ ગયા હતા. અને અહીંયા પર જો કોઈ બીજું હોત તો ક્યારનાય હાર માની લીધી હોત. અને અબ્રાહમ લિંકનને ભણવામાં ખૂબ જ શોખ હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર પણ હતા. પણ શું કરીએ, નાની ઉંમરમાં મજબૂરી માથે આવે ત્યારે બધું જ કરવું પડે છે અને બધું જ છોડવું પડે છે. અને એટલે એના કારણે અબ્રાહમ લિંકને પોતાનો અભ્યાસ બંધ કર્યો અને એમના પિતાના જે પણ કામ કરતા હતા એ કામમાં મદદ કરી. અને ત્યાર પછી આ વ્યક્તિએ ખુદની એક નાવ બનાવી અને લોકોનું સામાન એક કિનારેથી બીજા કિનારે પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા. અને બાકીનો જે પાર્ટ ટાઈમ બધો હતો એ ટાઈમ લોકોના ખેતરમાં જઈ અને એ અબ્રાહમ લિંકન મજૂરી કરતા હતા. અને એ અબ્રાહમ લિંકન એમના પપ્પાના કામમાં ખૂબ જ મદદ કરતા હતા અને એ પરિવારનું ગુજરાન ચલાવતા. અને કેટલાય દિવસો કામ કર્યા પછી એમને એક દુકાનમાં નોકરી મળી અને એ દુકાનમાં કામ કરતા કરતા કોઈ સ્કૂલ વગર એમને બુક વાંચવાનું શરૂ કર્યું. કેટલાય દિવસો કામ કર્યા પછી એમને એક પોસ્ટ માસ્ટરની નોકરી મળી ગઈ. કેટલા દિવસો પોસ્ટ માસ્ટરની જોબ કર્યા બાદ ત્યાંના લોકોની પરેશાનીઓ જોઈ અને અબ્રાહમ લિંકનના મનમાં એક વિચાર આવ્યો કે આપણે રાજનીતિમાં જઈએ તો પછી અબ્રાહમ લિંકને રાજનીતિમાં જવાનો વિચાર લાવ્યો. અને ત્યાર પછી એમને વિધાયકની ચૂંટણી લડી, પણ ખૂબ જ ખરાબ રીતે હાર મળી. અને સાથે સાથે પોસ્ટ માસ્ટરની જોબ છોડ્યાના કારણે એમના પાસે પૈસા પણ નહોતા. અને હવે જ્યારે વાત આવી એમના લાઈફ પાર્ટનરની, તો આ વાતને તમે ધ્યાનથી સાંભળજો અને રિક્વેસ્ટ છે કે આ વાતને તમે ધ્યાનથી મનમાં લેજો. જ્યારે અબ્રાહમ લિંકન 25 વર્ષની ઉંમર થઈ ત્યારે અબ્રાહમ લિંકનની પત્ની એમને છોડીને જતી રહી ત્યારે સાહેબે અબ્રાહમ લિંકનની શું હાલત થઈ હશે જરા વિચાર પણ કરજો. કે પારકા સાથ છોડે અલગ વાત છે, પણ જ્યારે પોતાના સાથ છોડે છે ત્યારે શું હાલત થાય છે. તો દોસ્તો, આ વ્યક્તિની શું હાલત થઈ હશે એ સમયમાં જ્યારે એમના પત્ની પણ એમને છોડીને જતા રહ્યા હતા. ત્યાર પછી અબ્રાહમ લિંકન 28 વર્ષની ઉંમરમાં ડિપ્રેશનમાં રહે. અને ત્યાર પછી સાહેબ એ વ્યક્તિ વિશે હું શું બોલું, મને કાંઈ જ સમજાતું નથી. ત્યાર પછી જ્યારે 34 વર્ષની ઉંમરે અબ્રાહમ લિંકન જ્યારે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અને ફરીથી એક ચૂંટણી લડ્યા અને દુઃખદ ભરી રીતે ખૂબ જ ખરાબ રીતે એમને હાર મળી. અને ફરીથી જ્યારે 39 વર્ષ થયા અને ત્યાર પછી ફરીથી એકવાર ચૂંટણી લડ્યા અને ફરીથી એમને ખૂબ જ ખરાબ રીતે હાર મળી.
41 વર્ષ થયા અને પછી ફરીથી એ ચૂંટણી લડ્યા અને પછી ફરીથી અમને એકવાર હાર મળી. 47 વર્ષ થયા અને ફરીથી એકવાર ચૂંટણી લડ્યા અને પછી ફરીથી અમને એકવાર હાર મળી. એવું લાગતું હતું કે આ વ્યક્તિ ક્યારેય સફળ થશે જ નહીં, પણ હાર પણ એને કેટલા દિવસો હરાવશે. જે વ્યક્તિ હારવા માટે તૈયાર જ ન હતો એને હાર પણ કેટલી વાર હરાવશે. અને જ્યારે 51ની ઉંમરે દોસ્તો, જ્યારે 51 વર્ષ થયા અને જ્યારે 51 વર્ષની ઉંમરે એમને જ્યારે ફરીથી ચૂંટણી લડી અને એ ચૂંટણી જીતી ગયા અને અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ બન્યા. દોસ્તો, આ વિડીયોમાંથી આપણે એ શીખવું જોઈએ કે હારવું એ ખરાબ વાત નથી. દોસ્તો, હારવું એ ખરાબ વાત નથી, પણ હારીને બેસી રહેવું એ ખૂબ મોટી ખરાબ વાત છે, એ ખૂબ મોટી ભૂલ છે. એટલા માટે કહું છું કે કોશિશ કરતા રહેવું, અને ભગવાનને પણ એમ થવું જોઈએ કે હવે તું સક્સેસ છે. અને એક વાત યાદ રાખજો કે કેટલા પ્રયાસો બાદ જે સફળતા મળે છે એ સફળતાનું ફળ કિંમતી અને પવિત્ર અને વધારે મીઠાસ હોય છે. એટલે દોસ્તો, મહેનત હંમેશા કરતું રહેવાનું, પછી ભલે હાર મળે કે જીત મળે, પણ જો હાર મળશે તો પણ હારીને બેસી નહીં રહેવાનું અને ફરીથી ઊભા થવાનો પ્રયત્ન કરવાનો. એક દિવસ દોસ્તો જરૂર સફળતા મળશે. દોસ્તો, કોમેન્ટ કરજો કે આવા અનેક પ્રકારના વિડીયો તમારે વધારે જોવા છે, અને વધારે વિડીયો જોવા હોય તો નીચે દોસ્તો ખાલી એક તમારા મનમાં જે પણ વિચાર હોય એ કોમેન્ટ કરી દેજો દોસ્તો, તો મને પણ અંદરથી મોટિવેશન મળે અને હું પણ આવા અનેક પ્રકારના વિડીયો હું તમને રોજ ને રોજ આપતો રહું દોસ્તો. એટલા માટે મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ દોસ્તો, નાનો ભાઈ સમજી અને એક વિડીયોની નીચે કોમેન્ટ કરી દેજો જો તમારે આવા અનેક પ્રકારના વિડીયો જોવા હોય તો દોસ્તો. અને દોસ્તો, વિડીયોમાં બન્યા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. અને દોસ્તો, ફરીથી એકવાર કહેવા માગીશ કે દોસ્તો, હારીને બેસી ના રહેવું, હંમેશા હાર્યા પછી પણ પ્રયત્નો કરતા રહેવું દોસ્તો.